हेलो फ्रेंड्स, वेलकम बैक टू वन एंड ओनली हित स्टडी। हित स्टडी में तमारू स्वागत है। आपणे वात करी रह्या छीए जीसीआरटी अने एनसीआरटी ना प्रश्नोनी। तो जीसीआरटी एनसीआरटी सीरीज में तमारू स्वागत है। 351 प्रश्न पहुँची चूक्या छीए। आपणे ओणम तहेवार में नौका स्पर्धानुं आयोजन करवामां आवे छे तेने क्या नामथी ओळखवामां आवे छे? पहला तो ओणम बराबर ओणम अथवा ओनम बराबर क्या उजवाय, आ तेहवार क्या उजवाय, ए तमे न जोयो होय वीडियो तो ए वीडियो जोई लेजो। अहींया आई बटन में जोवा मळशे। भारतना प्रमुख नृत्यनो वीडियो छे। तो ओणम तेहवार में नौका स्पर्धानुं आयोजन करवामां आवे छे ते क्या नामथी ओळखाय छे? तो वल्लमकाली, वल्लमकालीना नामथी एने ओळखवामां आवे छे। भाई ओणम तहेवार में करवामां आवता भोजनने क्या नामथी ओळखवामां आवे छे? जो ओणम तहेवार निमित्ते भाई भोजन करवामां आवे छे बराबर, तो ए भोजनने एक नाम आपवामां आव्युं छे, खास नाम, एनुं नाम छे सादिया। शुं नाम आपवामां आव्युं छे भाई? सादियाना नामथी एने ओळखवामां आवे छे। भाई मित्रों, आवा ज सवालो आवनारी परीक्षामां आवी शके छे। वन लाइनर टाइप आपणे भणी रह्या छीए। वीडियो गमतो होय तो एक लाइक करजो, शेर करजो, कमेंट सेक्शन में कमेंट करजो। महिषासुरनो वध करती दुर्गा देवीनी मूर्ति, महिषासुरनो वध करती भाई दुर्गा देवीनी मूर्ति क्या स्थापत्यमां जोवा मळे छे? तो महाबलीपुरममां जोवा मळे छे। महिषासुर मर्दनी बराबर, मतलब कि महिषासुरनो वध करती माँ दुर्गानी मूर्ति भाई क्या स्थापत्यमां जोवा मळे छे? तो महाबलीपुरममां जोवा मळे छे। भाई क्या राज्य में दुर्गा पूजानू विशेष महत्व छे? भाई जो आपणे वात करें तो पश्चिम बंगाल, भाई पश्चिम बंगाल एवं राज्य छे ज्यां दुर्गा पूजानू महत्व छे। पछी त्यां छठ उत्सवनू पण महत्व छे भाई बराबर, छठ उत्सवनू पण महत्व जोवा मळे छे। तो भाई बन्ने याद राखजो। भाई नाताल तहेवारनी उजवणी क्यारे अने क्या समुदाय द्वारा करवामां आवे छे? तो भाई नाताल तहेवारनी उजवणी ईसु ख्रिस्तना जन्मदिवसे अने 25 डिसेम्बरना रोज ख्रिस्ती लोको द्वारा करवामां आवे छे। भाई नाताल तहेवारनी उजवणी क्यारे अने क्या समुदाय द्वारा करवामां आवे छे? तो ईसु ख्रिस्तना जन्मदिवस निमित्ते 25 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી લોકો દ્વારા કરવામાં આવે છે। કોના દ્વારા કરવામાં આવે ભાઈ? ખ્રિસ્તી લોકો દ્વારા કરવામાં આવે છે। મુસ્લિમ સમુદાય દ્વારા, મુસ્લિમ સમુદાય દ્વારા કોની યાદમાં મોહરમને શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ભાઈ તો જો આપણે વાત કરીએ મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમને શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારણ કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદની યાદમાં, ભાઈ દોહિત્ર શહીદની યાદમાં આ મોહરમને શોક દિવસ તરીકે ભાઈ ઉજવવામાં આવે છે। શોક દિવસ તરીકે કોને ઉજવવામાં આવે છે? મોહરમને ઉજવવામાં આવે છે। શું કામ? હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદની યાદમાં આ ઉજવવામાં આવે છે। ઇસ્લામ ધર્મમાં કઈ બે ઈદની ઉજવણી કરવામાં આવે છે? તો ઈદ ઉદ ફિત્ર બરાબર અને ઈદ ઉલ અઝહા બરાબર, આ બે ઈદની મુખ્ય ઉજવણી કરવામાં આવે છે। ભાઈ આ બે મુખ્ય ઈદ છે જેનું મહાત્મય વધારે હોય છે, જેનું મહત્વ વધારે જોવા મળે છે। ઇસ્લામ ધર્મમાં ઈદ ઉદ ફિત્ર અને ઈદ ઉલ અઝહા આ બે ઈદનું વધારે મહત્વ જોવા મળે છે। પતેતી તહેવાર ક્યાં સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે? તો પતેતી પારસી, પતેતી કોના દ્વારા? તો ભાઈ પારસી સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે। પારસી સમુદાય દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે ક્યા દિવસ તરીકે ઉજવાય છે? તો ભાઈ પારસી સમુદાય દ્વારા નવા વર્ષનું પ્રથમ દિવસ નવરોજના નામથી તે ઉજવાય છે। ભાઈ પારસી સમુદાય દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસને ક્યાં નામથી તેઓ ઉજવે છે? ભાઈ નવરોજના નામથી તેઓ ઉજવે છે। ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય। મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો, શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો। ભાઈ સિંધી સમુદાયની થોડી વાત કરવી છે। ભાઈ સિંધી સમુદાયના નવા વર્ષને ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ચેતી ચાંદ બરાબર, ચેતી ચાંદના તહેવાર તરીકે એ લોકો ઉજવે છે। ભાઈ સિંધી સમુદાયના નવા વર્ષના દિવસને ક્યા દિવસ તરીકે ઉજવે છે? તો ચેતી ચાંદના દિવસ તરીકે ભાઈ, ચેટી
ચાંદના દિવસ તરીકે તેઓ લોકો ઉજવતા હોય છે. શક્તિની આરાધનાનો નવરાત્રિ ઉત્સવ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો ભાઈ અલ્યા આપણે ગુજરાતી છીએ તો ગુજરાતીનો એ મુખ્ય તહેવાર છે. જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કઈ વિધિ કરવામાં આવે છે? તો પહિંદ વિધિ. ભાઈ આ પહિંદ વિધિ કોને કહેવાય સમજી લઈએ. પહિંદ વિધિ આવી જ છે તો સમજી લઈએ. ભાઈ જે રાજ્યના મુખ્યમંત્રી હોય એમના દ્વારા ભગવાન જગન્નાથનો જે માર્ગ હોય, રસ્તો હોય, એ સોનાના સાવણાથી વાળવામાં આવે એને પહિંદ વિધિ કહેવાય ભાઈ. બરાબર. તો આ પહિંદ વિધિ દ્વારા ભાઈ પહિંદ વિધિ દ્વારા જગન્નાથની રથયાત્રાનો શું કરાવવામાં આવે છે ભાઈ? પ્રારંભ કરવામાં આવે છે. ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો સંત શ્રી નૃસિંહદાસજી. સંત શ્રી નૃસિંહદાસજીના ફાળે ભાઈ ગુજરાતમાં શું શરૂ કરાવવાનો, રથયાત્રાનો પ્રારંભ કરાવવાનો શ્રેય એમના ફાળે જાય છે. સંત શ્રી નૃસિંહદાસજીના ફાળે આ શ્રેય જાય છે. તરણેતરનો મેળો ક્યાં યોજાય છે? તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો યોજાય છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આ તરણેતરનો મેળો યોજાય છે ભાઈ. તરણેતરના મેળે રણઝણિયું રેપે ઝણિયું વાગે એ આ તરણેતરનો મેળો છે વાલા મિત્રો. તો એ પણ એક યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. ભવનાથનો મેળો ક્યાં સ્થળે ઉજવાય છે, ભરાય છે? તો ભવનાથનો મેળો જૂનાગઢ ખાતે ઉજવાય છે અથવા ભરાય છે ભાઈ, ભવનાથ ખાતે. બરાબર. ભવનાથની તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે ભાઈ. સ્વાભાવિક છે, તમને આવડે આવા સવાલો. મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે એકવાર ભાઈ એકવાર આ હેલ્થ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને નવા અપડેટ તમને તાત્કાલિક મળી જ જાય ભાઈ. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે ભાઈ? ગોળ ગધેડાનો મેળો બરાબર ગરબાડા. ગરબાડા તાલુકો છે, દાહોદ જિલ્લો છે ભાઈ. ગરબાડા તાલુકાના દાહોદ જિલ્લામાં, મતલબ કે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ગોળ ગધેડાનો મેળો ભરાય છે ભાઈ. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભાઈ? ગરબાડા દાહોદ ખાતે. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? ચિત્ર વિચિત્રનો મેળો ભાઈ ગુણ ભાખરી ખાતે સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે. ગુણ ભાખરી ખાતે ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય આ બંને ભાઈઓની ટૂંકમાં જે રોગ હતો એ રોગને દૂર કરવા માટે તેઓ આવ્યા હતા ત્યાં, અને એ રોગ એમનો દૂર થયો એટલે ગુણ ભાખરી ખાતે ભાઈ ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે સાબરકાંઠા જિલ્લામાં. મીરાદાતારનો મેળો ઉનાવા મહેણા માં ક્યારે યોજાય છે? તો ચૈત્ર માસમાં યોજાય છે. ચૈત્ર મહિનામાં આ મેળો ભરાય છે. કયા મહિનામાં? ચૈત્ર મહિનામાં. કૃષ્ણ અને રુક્મણીના વિવાહને દર્શાવતો મેળો ક્યાં ભરાય છે? તો ભાઈ કૃષ્ણ અને રુક્મણીના વિવાહ થયા એનું તાદ્રશ્ય ઊભું કરે એવો મેળો એટલે માધવપુરનો મેળો. માધવપુર બીચ ખાતે માધવપુરનો મેળો ભરાય છે. અને ક્યાં ભરાય છે? તો પોરબંદરમાં આ મેળો ભરાય છે. ક્યાં ભરાય છે ભાઈ? પોરબંદરમાં આ માધવપુરનો મેળો ભરાય છે. પલ્લીનો મેળો ભાઈ, પલ્લી માતાની પલ્લી નીકળે છે રૂપાલ ખાતે. ગાંધીનગર પલ્લીનો મેળો ભરાય છે અને જેના ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે ભાઈ. પલ્લીનો મેળો ક્યાં ભરાય? રૂપાલ ગાંધીનગર ખાતે. તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? તો ભરતનાટ્યમ. તમિલનાડુનો તાંજોર જિલ્લો એટલે ભરતનાટ્યમ નો નૃત્ય શૈલી, ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું તેઓ શું છે ભાઈ? ઉદ્ગમ સ્થાન ગણાય છે ભાઈ. કુચીપુડી નૃત્ય. કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે? તો કુચીપુડી આંધ્રપ્રદેશ. કુચીપુડી નૃત્ય ક્યાં આવે ભાઈ? એપી એટલે કે આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય આવે. કથકલી નૃત્ય. કથકલી નૃત્ય ક્યાં આવે? કેરળમાં આવે. ક્યાં આવે ભાઈ? કથકલી નૃત્ય કેરળમાં આવે. યાદ રાખજો ભાઈ, કથકલી નૃત્ય ક્યાં? તો કેરળમાં. બરાબર. કથકલી નૃત્ય કેરળમાં. કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? તો ઉત્તર પ્રદેશ આવશે ભાઈ. કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? તો કયો આવશે? ઉત્તર પ્રદેશ આવશે ભાઈ. કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગો ઉપર આધારિત છે? તો શ્રીકૃષ્ણ ઉપર આધારિત છે. જો આ પ્રશ્ન વારંવાર પૂછાય એટલે એકવાર ફટાફટ. તમિલનાડુનો તાંજોર જિલ્લો એટલે ભરતનાટ્યમ. તમિલનાડુનો તાંજોર જિલ્લો એટલે ભરતનાટ્યમ. કુચીપુડી. કુચીપુડી એટલે આંધ્રપ્રદેશ. કુચીપુડી એટલે ભાઈ આંધ્રપ્રદેશ. કથકલી. કથકલી એટલે કેરળ. કથકલી એટલે ભાઈ કેરળ.
कथक के कथक नृत्य के कथक नृत्य भाई कथक तो कथक नृत्य एटले भाई उत्तर प्रदेश यूपी अने कथक नृत्य नो विकास कोना जीवन प्रसंगों पर आधारित वधारे जोवा मळे छे तो श्री कृष्ण साचो जवाब आवे भगवान श्री कृष्णना जे प्रसंगो छे जीवन प्रसंगो एना उपर आधारित जो कोई नृत्य होय तो एक कथक नृत्य छे भाई ए पण एक याद राखजो वीडियो गमे तो लाइक शेर अने कमेंट सेक्शन में कमेंट करवानुं न भूलाय भाई।